નમસ્કાર દર્શક મિત્રો, બીકે ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મતદાન ગણતરીનો આજે દિવસ છે અને સવારથી જ આંકડાઓ આવી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી, સમગ્ર દેશમાંથી. ત્યારે આપણી જોડે આજે એક જોડાઈ રહ્યા છે રાજકીય વિશ્લેષક ડૉક્ટર સંજય વર્મા. આપણે એમની પાસેથી વધારે માહિતી મેળવીશું. લાઈન પર રહેજો. જી સંજયભાઈ વર્મા, આપનો અવાજ અમારા સુધી પહોંચી રહ્યો છે? હાજી 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 સર. ઓકે, ગુજરાતમાં કોંગ્રેસની કેટલી સીટો આવવાનો અંદાજિત છે તમારા મુજબ, જરા જણાવશો અમને? ગુજરાત કોંગ્રેસ અત્યારે તો ઝીરો ઉપર દેખાઈ રહ્યું છે. જેટલી સીટોનું આ વોટિંગ ચાલી રહ્યું છે, તમામ સીટોમાં બીજેપી લીડમાં છે અને કોઈ પણ એક સીટ એવી નથી કે જ્યાં અત્યારે બીજેપીના કેન્ડિડેટ પાછળ દેખાતા હોય. જી જી જી. અને અત્યારે એવું કહી શકાય કે ખેરાલુ, થરાદ, અમરાઈવાડી અને લુણાવાડા આટલી જે સીટો છે ચોક્કસથી વિધાનસભાની પેટા ચૂંટણી આવશે. આ ચાર સીટોના ધારાસભ્યો જે ભાજપના કેન્ડિડેટ તરીકે લોકસભાના ઉમેદવાર છે તેઓ ચોક્કસથી જીતી રહ્યા છે. અને હાલના તબક્કે કોંગ્રેસ એક પણ જગ્યાએ આગળ નથી. અને તાત્કાલિક મળતા સમાચાર મુજબ દીવ દમણ થી લાલુ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના કોંગ્રેસના નજીકના ઉમેદવારને હરાવીને વિજેતા ઘોષિત થયા છે. દીવ દમણ ભાજપની ઓફિસે જશ્નનો માહોલ છે. સમગ્ર દેશની તમામ ઓફિસો આગળ કાર્યકર્તાઓ નૃત્ય અને ઢોલ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જી જી સંજયભાઈ, જરા અમને સૌરાષ્ટ્ર બાબતે ત્યાંનો શું માહોલ છે અને ત્યાં આગળ ભાજપ ને કોંગ્રેસ નું કઈ રીતનું છે, જરા એ પણ અમને માહિતી તમને આપશો. સૌરાષ્ટ્રમાં ડોક્ટર ભારતીબેન શિયાળ એક મજબૂત ઉમેદવાર તરીકે બીજી વખત ભાવનગરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ આ બંને સીટોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે નજીકથી જોડાયેલા એવા બે મહાનુભાવો પણ આ સીટમાં આવે છે, જેમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની સરકારના શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણ ઉચ્ચ શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે. તો આ બે બે મહાનુભાવ ભાવનગરની સીટમાં છે. ભારતીબેન શિયાળ એક ડોક્ટર તરીકે એક વ્યવસાયી છે, એમના પતિ પણ એક ડોક્ટર ની કામ કરી રહ્યા છે, એક સુખી કુટુંબના છે, કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, બિન વિવાદાસ્પદ છે. અને ગઈ વખતે જયારે 2014માં લોકસભાનું ચૂંટણી થઈ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ થી જીતનાર ઉમેદવાર તરીકે ભારતીબેન શિયાળ હતા. આ વખતે પણ ભારતીબેન શિયાળ ચોક્કસ થી વિજેતા થશે અને ત્યાં કોળી મતોનું પ્રભુત્વ છે અને ત્યાં એ રીતે પણ એમને પોતાના કામ અને પોતાની ઓળખ, પોતાના સ્વભાવ અને કાર્યકરોને સાચવવાની, મતદારોને સાચવવાની એમની વિશેષ નીતિ સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને સરકારના મંત્રી શ્રી વિભાવરીબેન દવેના મત વિસ્તારનો સીધો લાભ મળશે. અને કદાચ આ વખતે 4-5 લાખના મતથી વિભાવરીબેનના અને જીતુભાઈ વાઘાણીના પ્રયત્નોથી અને ભારતીય જનતા પાર્ટીના મોદી હે તો મુમકિન હે ના નારા સાથે ડોક્ટર ભારતીબેન શિયાળ પુનઃવિજેતા થશે. જી સંજયભાઈ, મને એ માહિતી આપશો કે રુઝાનના જે આંકડા પ્રમાણે સમગ્ર ભારતની જો વાત કરવામાં આવે તો ભાજપના આંકડા વધારે બતાવી રહ્યા છે, 300-350 પ્લસ છે. તો શું તમને લાગે છે કે કોંગ્રેસ વિપક્ષમાં પણ પદ મેળવી શકશે કે નહીં? શક્યતાઓ ખૂબ ઓછી છે, કારણ કે બે બંધારણની જોગવાઈ મુજબ કુલ જે સદસ્યો છે લોકસભાના એના 10% સભ્યો હોય તો જ એ પક્ષની વિરોધ પક્ષના નેતાનું પદ પ્રાપ્ત થાય. એ રીતે જોવા જઈએ તો અત્યારે જે ફિગર બતાવે છે તો એ પ્રમાણે કોંગ્રેસને કદાચ સમગ્ર દેશમાં જો એને લોકસભામાં વિરોધ પક્ષનું નેતા તરીકે બેસવું હોય તો ઓછામાં ઓછા એને 55 સીટોની જરૂર પડશે. 2014ની લોકસભાની ચૂંટણીમાં 44 સભ્યો હોવાના કારણે વિરોધ પક્ષના નેતાનું પદ કોઈને આપવામાં આવ્યું ન હતું. અને આ કારણથી જ, આ જોગવાઈના કારણે જ કહી શકાય કે લોકપાલ કાયદાની નિમણૂક માટે પણ જે કમિટી છે એમાં ન્યાયમૂર્તિ, વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા સભ્ય હોય છે. પણ વિરોધ પક્ષના નેતાની નિમણૂક ન થઈ હોઈ શકે કારણે આ વખતે આ મુદ્દો ખૂબ આવ્યો હતો. શક્ય છે કે આ વખતે પણ કોંગ્રેસને પોતાના વિરોધ પક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે કદાચ એને આ પદ મળશે નહીં એવું અત્યારની ફિગર ઉપરથી જોઈ શકાય છે. જી જી સંજયભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
જી આ હતા ડોક્ટર સંજય વર્મા, રાજકીય વિશ્લેષક. વધુ માહિતી મળી રહી છે બનાસકાંઠાથી અને પાટણથી, જે ઉત્તર ગુજરાતની મહત્વની બી બેઠક ગણવામાં આવે છે. તેમાં પાટણની વાત કરવામાં આવે તો ભરતસિંહ ડાભી છે, તે 1,40,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પરબતભાઈ પટેલ 2,20,000 વોટથી આગળ ચાલી રહ્યા છે, જેનાથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુ માહિતીઓ માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે.